રાજ્યની 6 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી. તમામ તૈયારીઓ પરિપૂર્ણ. મતગણતરી કેન્દ્રો પર ગોઠવાઈ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા. ભાજપ કોંગ્રેસ બંને પક્ષોના જીતના દાવા. રાજ્યની પેટા ચૂંટણી જીતવાનો ભાજપનો વિશ્વાસ. ગુરુવારે ભાજપ દ્વારા કમલમ ખાતે મનાવાશે વિજય ઉત્સવ. બપોરે 12 કલાકે ઉજવાશે વિજય ઉત્સવ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું માળખું વિખેરાયું. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીએ માળખું વિખેર્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત શાહ અમિત ચાવડાને હોદ્દા પરથી જાળવી રખાયા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 25 અને 26 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસ પર. સૌપ્રથમ ગાંધીનગર મહાનગરપાલિકામાં કુડાસણ શેલ્ટર હોમનું કરશે લોકાર્પણ. ત્યારબાદ રૂપિયા 73 કરોડના ખર્ચે સ્માર્ટ રોડના કામકાજનું પણ કરશે લોકાર્પણ. અમિત શાહ કોર્પોરેશન ખાતે કંટ્રોલ યુનિટનું લોકાર્પણ કરીને કલોલ ખાતે બ્રિજનું કરશે લોકાર્પણ. એપીએમસી ગેટના લોકાર્પણ બાદ અમિત શાહ દિવ્યાંગોને સહાય કીટનું પણ કરશે વિતરણ. ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણી ડેલિગેશન સાથે પરત ફર્યું. ઉઝબેકિસ્તાનમાં રાજ્યના ઉદ્યોગો માટે થઈ ચર્ચા. ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ સાથેની મુલાકાતમાં કરાયા એમઓયુ. ગુજરાત અને ઉઝબેકિસ્તાન ફાર્મા કેમિકલ જ્વેલરીમાં પરસ્પર સહયોગ વધારવા તૈયાર. ઉઝબેકિસ્તાનના 3 પ્રધાનો દર મહિને ગુજરાત આવશે. મુખ્યપ્રધાનની ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ સાથે મુલાકાત. વેપાર અને રોકાણ વધારવા નિયમોમાં ખાસ છૂટછાટ આપવા સહમતિ. કમલમમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને ટોચના નેતાઓની બેઠક. તેમાં સંગઠન પર્વની કામગીરી પર ચર્ચા. સંગઠન પર્વના કાર્યક્રમનો રિપોર્ટ પણ લેવામાં આવ્યો. અમદાવાદ કોર્પોરેશનની ભરતીમાં કૌભાંડ આક્ષેપ. પૂર્વ વિપક્ષી નેતા બદરુદ્દીન શેખના ગંભીર આક્ષેપો. પરીક્ષા રદ કરવાની માંગ કરતો પત્ર ચીફ વિજિલન્સ ઓફિસરને સોંપ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં રોગચાળા મુદ્દે હોબાળો. મનપા રોગચાળો ડામવામાં નિષ્ફળ હોવાનો વિપક્ષનો આરોપ. આરોગ્ય વિભાગ આંકડા છુપાવતો હોવાનો પણ આરોપ. દિવાળી પૂર્વે કેન્દ્ર સરકારે દેશભરના ખેડૂતોને મોટી દિવાળી ભેટ આપી. કેન્દ્ર સરકારે નવી પાકના ટેકાના ભાવમાં 50%થી 109% સુધી કરી આપ્યો વધારો. એરંડાના ટેકાના ભાવમાં 225 રૂપિયાનો, જવ ઘઉંના ભાવમાં 85 રૂપિયાનો, ચણાના ભાવમાં 225 રૂપિયાનો વધારો. રવિ પાકના ટેકાના ભાવમાં વધારો થતાં કૃષિ નિષ્ણાતોએ નિર્ણયને આવકાર્યો. તેમનું કહેવું છે કે આ વર્ષે સારો વરસાદ પડ્યો છે, જેથી રવિ પાકમાં ખેડૂતોને લાભ જ થવાનો છે. ખાંભા પંથકમાં બીજા દિવસે પણ કમોસમી વરસાદ. ખાંભાના ખડાધાર, મોટા બારબળ, બોરાળા સહિતના ગામોમાં વરસાદ. વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી. નવસારી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ. કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને નુકસાન. કમોસમી વરસાદના કારણે જગતનો તાત ચિંતિત. ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ. ઉનાના સનખડા, ગાગડા, ખત્રીવાસ, ખામતેર સહિતના ગામોમાં વરસ્યો વરસાદ. વરસાદના કારણે પાકને નુકસાન. ગીર સોમનાથના ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં થયો વરસાદ. સતત બીજા દિવસે જિલ્લામાં વરસાદ. વરસાદે વધારી ખેડૂતોની ચિંતા. ખેતરમાં ઉભા પાકને નુકસાન. સુરતમાં માવઠાથી 3 લાખ હેક્ટરમાં તૈયાર થયેલા ડાંગરના પાકને નુકસાન. ડાંગરનો પાક જમીન દોસ્ત. 40 કરોડથી વધુના નુકસાનનો અંદાજ.